નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે દ્વારા શનિવારે જુલાઈએ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પ્રથમ વખત કેન્દ્ર અને પરિણામ જાહેર કરવામાં આવ્યું દિવ્ય ભાસ્કરે કરેલા પરિણામના એનાલિસિસમાં અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે આખા દેશમાં ગુજરાત ચર્ચા પર પહોંચી ગયું છે અહીં રાજકોટ સિવાય અમદાવાદના કેન્દ્રો પર પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને સાતસોથી થી વધુ માર્ક્સ મળતા ચર્ચાનો વિષય બન્યો છે અમદાવાદના બોપલ રેલવે ક્રોસિંગ પાસે આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલમાં લેવાયેલી નીટની પરીક્ષામાં છસો છોતેર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી બાર વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે સાતસોથી વધુ માર્ક્સ મેળવ્યા છે જ્યારે ચાંદખેડા વિસ્તારમાં આવેલી પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાતસો ચોપન વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી આઠ વિદ્યાર્થીઓને સાતસોથી વધુ માર્ક્સ મળ્યા છે તેમજ એસપી રિંગ રોડ પર આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલના કેન્દ્રમાં સાતસો નવ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ચાર વિદ્યાર્થીઓને સાતસોથી વધુ માર્ક્સ મળ્યા છે તો ડ્રાઇવિંગ રોડ પર આવેલી એશિયા ઇંગ્લિશ સ્કૂલ સત્તાવન વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ત્રણ વિદ્યાર્થીઓએ સાતસો થી વધુ છે ઉલ્લેખનીય છે કે ડીપીએસ માં રાજકોટની આરકે યુનિવર્સિટીની સરખામણીએ આ બંને કેન્દ્રોના પરિણામો ખૂબ જ ઊંચા માનવામાં આવે છે ત્યારે હાલ સમગ્ર મામલે હવે નીટની પરીક્ષાના વિવાદને લઈને એનટીએ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે જાહેર કરેલા પરિણામ બાદ આગળ કઈ દિશામાં તપાસ થશે તે પણ જો મહત્વનું રહેશે રક્ષિત પંડ્યા દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ